हार्दिक स्वागत है। हूँ फाल्गुनी परमार, प्रयास फाउंडेशन में शिक्षिका की भूमिका अदा करूँ छूँ। आज आप जोईशू होम साइंस विषय में धोरण 12 नो छठो पार्ट, पोषण अवस्था। पोषण एटले शू कि आपणे जे खोराक खाईए छे तेनुं आपणा शरीर में जईने शू थाय छे तो एने पोषण कहेवामां आवे छे। हवे जो तमे जोयुं हशे कि घणा एवा बाळको छे कि जेमने पूरतुं पोषण नथी मळतुं तो एवा बाळकोने कुपोषण कहेवामां आवे छे। भारत में घणी एवी वस्तीनो भाग छे कि ज्यां आवा बाळको होय छे तो ए बाळकोने ज्यारे समतोल आहार एटले कि पूरतुं भोजन न मळे तो एवा बाळकोने कुपोषण कहेवाय छे। बीजू ए कि घणी सगर्भा स्त्रीओने जो समतोल आहार ना ले तो पण तेमनुं बाळक कुपोषण का तो अविकसित का तो एनो विकास में तकलीफ होय छे, एटले कि एनो विकास जे पूर्ण थवो जोईए एवो थतो नथी अने एना खानपाननो खूब ज अगत्यो भाग भजवे छे। तो आपणे आ वीडियो में एनी चर्चा करीशुं। एनआईएस बोर्ड में तमारुं स्वागत छे। आजे आपणे होम साइंस में धोरण 12 नो पार्ट 6 पोषण अवस्था नो भाग पहेलो जोईशुं। हवे तमे जाणो छो के दरेक ने वृद्धि थाय छे, एटले के नानुं बाळक थोड़ा समय पछी घणा वर्षो पछी मोटुं पोक्तवनું बने छे। तो कई रीते कि ज्यारे बाळक खोराक खाय छे जुदो जुदो त्यारे तेना शरीरनो विकास थाय छे अने सारी तंदुरસ્તીની સાથે તે બાળક મોટો થાય છે। જ્યારે આપણે સમતોલ આહાર લઈએ એટલે કે જે આપણો સમતોલ આહાર છે દાળ ભાત શાક રોટલી દહીં છે તો એમાં જો તમે એ ખોરાક ખાઓ છો ત્યારે તમારી તંદુરસ્તી સરસ રહે છે અને તમારો વિકાસ પણ સરસ થાય છે અને તમારું આરોગ્ય પણ સારું રહે છે। અસમતોલ ખોરાક ખાવાથી એટલે કે જો તમારા શરીરમાં પૂરતા પોષક તત્વ નહીં હોય તો તમને ઘણી બીમારી લાગુ થઈ શકે છે, તમારા શરીરનો વિકાસ અટકી જાય છે અને ઘણીવાર તો મૃત્યુ પણ થઈ શકે છે। જો એક સગર્ભા સ્ત્રી કાં તો સ્તનપાન કરાવતી માતા જો પૂરતો પોષક તત્વવાળો ખોરાક ના લેને તો તેનું બાળક છે ને એ બીમાર રહેતું હોય છે કે એનો યોગ્ય વિકાસ થતો નથી। આના માટે સરકારે ઘણા એવા કાર્યક્રમો બનાવ્યા છે કે જે માતા પ્રેગ્નેન્ટ છે તો એને કેવો ખોરાક ખાવો જોઈએ, તો આનું આપણે કાર્યક્રમો જોઈને કાંઈક ભાગ બનીને આપણે બીજાને પણ સલાહ આપી શકીએ છીએ કે ભાઈ તમારે આ અવસ્થામાં તમે આવો ખોરાક ખાઓ, તમારા બાળક તંદુરસ્તી જળવાયેલી રહેશે। હવે સામાન્ય પોષક તત્વની ઉણપથી તથા ઘણા રોગ આપણે લક્ષણો અગાઉના પાઠમાં પણ જોયા છે। તો હવે અહીંયા છે પોષણ અવસ્થા, એટલે કે પોષક તત્વની વ્યક્તિની તંદુરસ્તી ઉપર અસર, ઉપયોગિતાને પોષણ અવસ્થા કહે છે કે જે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું આપણા શરીરમાં જઈને પોષણ થાય છે અને વ્યક્તિની તંદુરસ્તી સરસ જળવાઈ રહે છે એને પોષણ અવસ્થા કહે છે। તો આપણે હંમેશા પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ। જ્યારે ખોરાકમાં અપૂરતા પોષક તત્વો હોય, પોષક તત્વો તમને ખબર છે કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન ચરબી વિટામિન ખનિજ તત્વો પાણી રેસા, તો આ પોષક તત્વો તમારા શરીરમાં ના હોય તો તમારા શરીરમાં વિકાસમાં ઘણી મુશ્કેલીઓ આવે છે। તો જો સામાન્ય પોષણ, પૂરતો સમતોલ આહાર અને પોષક તત્વની ઉપયોગિતા, જ્યારે શરીરમાં પૂરતા પોષક તત્વ ન મળે અથવા પોષક તત્વોની ખામી જણાય ત્યારે આપણું શરીર અસમતોલ બને છે, એટલે કે જો પોષક તત્વ ના હોય તો આપણને જલ્દી રોગ લાગુ પડે છે, આપણે બીમાર થઈએ છીએ। તો જો આ કુપોષણ અવસ્થા એટલે કે અસમતોલ આહાર અને પોષક તત્વોની ખામી એને આપણે કુપોષણ કહી શકીએ છીએ। બે પ્રકારે અપૂરતી પોષણ અવસ્થા છે, એક તો ખોરાક ખાઈને વધારે પોષક તત્વના લીધે પણ પોષણ અવસ્થા થાય છે, એટલે વધારે એટલે ઘણીવાર તમે જો એવા બાળકો ગળપણવાળું વધારે ખાય બિસ્કિટ ને તો ખૂબ જ ખોરાક ખાઈથી પણ તેમનામાં મેદસ્વીતા એટલે શરીર જાડું થઈ જાય એને પણ કુપોષણ કહેવામાં આવે છે, અને જે બાળકોને પૂરતો ખોરાક નથી મળતો તેને પણ કુપોષણ કહેવામાં આવે છે। હવે જો અપૂરતી પોષણ અવસ્થાનું અહીંયા ચિત્ર આપેલું છે કે જેણે સમતોલ આહાર નથી લીધો, જેને પૂરતું
પોષણ કે પૂરતો ખોરાક નથી મળ્યો એ બાળક આવું હોય છે, અને જેને વધારે પોષણ મળે છે એટલે કે જે વધારે ખાય છે કે ગળપણવાળું બિસ્કીટ કે તળેલું, તો એ બાળકનો વિકાસ ખૂબ જ હોય છે, શરીરમાં ખૂબ જ હેલ્ધી હોય છે. પણ એ હેલ્ધી હોવાના કારણે એને ઘણા રોગ પણ લાગુ પડી શકે છે, તે આળસુ અને સ્થૂળતા ભર્યું પણ હોઈ શકે છે. આ રીતે અપૂરતા પોષણ અવસ્થા બંને પોષણ અવસ્થામાં આવી જાય છે. કેટલાક લોકો વધારે શક્તિ આપતા વધારે ખોરાક ખાય છે, જરૂરિયાત કરતાં વધારે ખાય છે અને શરીર જાડું થાય છે અને એમને તકલીફ પડે છે. તેથી કુપોષણ એ અપોષણનો પર્યાય બની ગયો છે. અપૂરતા પોષણના કારણો, તો ખોરાકની જરૂરિયાત ઓછી કઈ રીતે હોય? તો વસ્તી વધારો હોય, ઓછું ઉત્પાદન હોય, પુરવઠો ઘટે અને જ્ઞાનનો અભાવ હોય, તો તેવા બાળકોમાં કાં તો તેવી વ્યક્તિમાં કુપોષણતા હોઈ શકે છે. અને એની અસર હલકા ખોરાકની આવે, એટલે જો તમારી જરૂરિયાત ઓછી હોય, તમે ઓછું ખાતા હોય, તો તમે કુપોષણ તરીકે તમારા શરીરમાં એનો ઉદ્ભવ થઈ જાય છે. એટલે કે તમે ઓછો ખોરાક ખાવાના લીધે તમારો શરીરનો વિકાસ અટકી જાય છે. નાના બાળકોમાં કુપોષણ ખાવાની ખોટી રીતો, ખોટી પસંદગીના લીધે પણ ઊભી થતી હોય છે. નાના બાળકો જે પૂરતું લીલા શાકભાજી કે દૂધ કે એવું ખાતા નથી હોતા, ખોટું એમનો પડીકાને ના ભાવે એવું હોય છે, એટલે નાનપણથી જ બાળકમાં શરીરનો યોગ્ય વિકાસ થતો નથી. તણાવગ્રસ્ત સ્થિતિ, એના કારણે પણ જો શારીરિક વિકાસમાં ફેર પડતો હોય છે. બાળક યુવાન સગર્ભા સ્ત્રી સંતાન કરાવતી માતાને પોષણની જરૂરિયાત હોય છે. જ્યારે એ પરિસ્થિતિમાં જો એ સ્ત્રી કે વ્યક્તિને તણાવ હોય તો પણ તેનો શરીરમાં સામાજિક શારીરિક વિકાસ અટકી જતો હોય છે. અપૂરતું વ્યક્તિગત સ્વાસ્થ્ય, એટલે કે પોતાની ચોખ્ખાઈ, પોતે કેટલો હાઇજીન રહે છે, તો પણ જો તે પોતે એટલું ચોખ્ખું ના રહે બાળક કે વ્યક્તિ, તો એને ઘણી બીમારી કે ચેપી બીમારી પણ લાગુ થઈ શકે છે. કુપોષણનું મહત્વ જાણો. કુપોષણ શરીરમાં નબળાઈ આવે છે, શરીર અશક્ત બની જાય છે, માનસિક વિકાસ ઓછો થાય છે, ઘણીવાર અપંગતા કે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આ ચિત્ર કુપોષણ બાળકનું છે. એના હાથ અને પગ એકદમ દોરડી જેવા થઈ જાય, પેટ મોટું થઈ જાય, માથું મોટું રહે, તો આ કુપોષણ એક ગંભીર સમસ્યા છે. હવે આ કુપોષણ અવસ્થાનું મૂલ્યાંકન, તમે તમારા વ્યક્તિગત જૂથમાં પોષણ અવસ્થા અંગે જાણકારી મેળવીને પોષણકીય મૂલ્યાંકન કરવું જોઈએ. જેમ કે શારીરિક વિકાસ માપીને, ખોરાકની જરૂરિયાત પ્રમાણે અને પોષક તત્વની ખામીથી થતા રોગને ઓળખવા જોઈએ. એમાં પહેલું છે શારીરિક વિકાસ. જો બાળકોનો વિકાસ ખૂબ જ ઝડપી હોય છે, બાળક જ્યારે નાનું હોય એટલે કે 5 વર્ષથી નીચેના બાળકને કુપોષણની અસર વધુ થાય છે, ત્યારે એવા બાળકને જો તમે સમતોલ આહાર કે ચોક્કસ એમને વ્યવસ્થિત ખોરાક આપવામાં આવે તો તેમનું ઊંચાઈ અને વજન વ્યવસ્થિત રીતે વધે છે અને એમની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે. અને જો બીજી બાજુ બાળકને ચોક્કસ ખોરાક ના મળે તો તેની આ અવસ્થા પર અસર પડે છે. બાળકનું વજન અને ઊંચાઈ તેની ઉંમરને આધારિત હોય છે. છોકરો કે છોકરીને તેની ઉંમર આધારિત તેનું વજન હોવું જોઈએ, તો તેને સમતોલન અને તેની અવસ્થા કુપોષણની છે કે નહીં તેમ કહી શકાય. ખોરાકના જરૂરી પ્રમાણ પરથી પોષણ અવસ્થા નક્કી કરવી, કે તમે જે ખોરાક ખાવ છો એમાં તમે કેટલા પોષણયુક્ત ખોરાક તમે લો છો પોષણ તત્વનો, તો એના કારણે તમારા શરીરનો જે વિકાસ થાય છે તેના દ્વારા તમારી પોષણની અવસ્થા નક્કી થાય છે. તમે પ્રોટીન પ્રમાણ, વય જૂથ પ્રમાણે લો છો, વ્યક્તિ સામાન્ય ખોરાક ખાધો છે કે નહીં, કે આ બધી બાબતો જોવામાં આવે છે, તો એના આધારે તમારી અવસ્થા નક્કી થાય છે. જે આપણે સમતોલ આહારનો પિરામિડ ભણ્યા છે એ પિરામિડથી જો તમે ખોરાકની પસંદગી કરો છો તો તમારા શરીરમાં તંદુરસ્તીનું પ્રમાણ જળવાઈ રહે છે.
દરેક દિવસે કયો અને કેટલો ખોરાક પ્રમાણમાં લેવો તેની આપણને ખ્યાલ હોવો જોઈએ. ખોરાકના જુદા જુદા જૂથોમાંથી ખોરાક લેવો જોઈએ. દરેક ખોરાકના જૂથ પ્રમાણે ખોરાકનું પ્રમાણ નોંધવું જોઈએ. ઉંમર અને જાતિ પ્રમાણે, એટલે કે એ નાનું બાળક હોય એ કેટલો ખોરાક લઈ શકે, એને શું જરૂરિયાત છે, એનું તમારે આયોજન કરવું પડે કે ધ્યાન રાખવું પડે. હવે જો અહીંયા એક કોટામાં આપ્યું છે, ચરબી તમે આટલી લો, ખાંડ આટલામાંથી, દૂધની બનાવટો 180 ગ્રામ લો તો એની સામે કઠોળ અને આ બધું આટલું, આ ચાર્ટ પ્રમાણે જો તમે લો તો તમારા શરીરમાં તમારી સરસ આરોગ્ય રહે અને તંદુરસ્તી જળવાઈ રહે છે. પ્રોટીનનું વજન અને પ્રોટીનની સંખ્યા કે તમારે કેટલું પ્રોટીન, તો તમારી જેટલી ઉંમર છે એટલું તમારે ગ્રામમાં પ્રોટીન લેવું જોઈએ. કે અહીંયા આપ્યું છે, એક સગર્ભા સ્ત્રીએ 2 ચમચી તેલ, ફળ, લીલા પાનવાળા શાકભાજી, સ્તનપાન કરાવતી માતાનો ખોરાક અહીંયા બતાવેલો છે. તો જો માતા આ રીતનું લે કે સ્ત્રી આ રીતનું લે તો તેમનું બાળક તંદુરસ્ત જન્મી શકે છે અને તેનો યોગ્ય વિકાસ થાય છે. જો આ અહીંયા પહેલું છે, પ્રેગ્નેન્ટ જે સગર્ભા સ્ત્રી છે એના જ ખાવાને ખોરાક, અને બીજું છે અહીંયા ધાત્રી માતા છે જે સ્તનપાન કરાવતી માતા છે એનો ખોરાક. ઓકે ફ્રેન્ડ્સ, વિડીયો આપણો કન્ટિન્યુ છે અને આપણે આગલા નેક્સ્ટ પાર્ટમાં આ પાર્ટમાં વધારે આપણે વિગતવાર એની ચર્ચા કરીશ. ઓકે બાય.